संस्कृत धोरण बार आपणो गद्य विभागनो सोळमो पाठ पोतलिका परीक्षा भणवा जई रह्या छीए आपणे। पोतलिका परीक्षानो अर्थ छे पुतळीओनी परीक्षा। पूर्व भूमिका समझिए। ओम जोवा जाइए तो जीवन ने जो उत्तम बनावो होय ने तो उपदेशनी जरूर पड़े, बोधनी जरूर पड़े। हवे उपदेश अपने मेळवीए छीए ने एना बे प्रकारो बतावेला छे। नंबर एक साक्षात उपदेश, जे कई कहेवानुं छे ने समजावानुं छे कई देवानुं डायरेक्ट। अने बीजो एक उपाय छे कथानुं माध्यम, एटले वार्ता कहेवानी अने एमांथी न खबर पड़ता सामेवाळी व्यक्तिने उपदेश मळी जाय। आ माध्यम छे कथानुं माध्यम छे ने एने उत्तम माध्यम गणवामां आवे छे। न खबर पड़ता एने एमांथी बोध मळी तो संस्कृत साहित्यमां आवी उपदेश प्रधान जे कई कथाओ छे ए अनेक छे। अने विश्व साहित्यमां संस्कृत साहित्यनी जे उपदेश प्रधान कथाओ छे ए अतिशय महत्वनुं स्थान धरावे छे। तो एवी ज एक अहींया सरस मजानी वार्तानुं वर्णन करेलुं छे। અને ઓમય જોવા જઈએ ને તો માણસનું મૂલ્ય તેની ગુણાત્મક વિશેષતામાં રહેલું છે। માત્ર આપણે માણસ જેવી આકૃતિ ધરાવતા હશું, બે હાથ બે પગ આંખ કાન નાક વગેરે, તો આપણે ખરેખર માણસ છીએ, ઉત્તમ માણસ છીએ એમ ન કહી શકાય। આપણી અંદર કંઈક વિશિષ્ટતા હોવી જોઈએ, કંઈક વિશેષતા હોવી જોઈએ, તો જ આપણું મૂલ્ય છે, આપણી કિંમત છે। તો એ બહુ સરસ મજાની પોતલિકા પરીક્ષામાં વાર્તા રજૂ કરેલી છે। તો ચાલો વાર્તા કરીએ। એક વખત એક રાજાની સભામાં કોઈ પરદેશી વેપારી આવે છે। રાજાને આવી અને પેલો પરદેશી વેપારી પોતાની પાસે રહેલી સમાન એક સરખો આકાર પ્રકાર વજન આવી લાકડાની બનેલી ત્રણ પૂતળીઓ રાજાને બતાવે છે। રાજાએ એનું નિરીક્ષણ કર્યું, જોયું તો રાજાની જે કઈ સુંદરતા છે, એની કલાત્મકતા છે, એનાથી આકર્ષાય છે। વેપારીના વખાણ કરે છે રાજા કે વાહ બહુ સરસ। ત્યારે વેપારી રાજાને એમ કહે છે કે તો હવે તમે આને ખરીદી લો। રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, શું મૂલ્ય છે આનું, કિંમત શું છે આની? ત્યારે પેલો વેપારી ત્રણેય પૂતળીઓનું મૂલ્ય બતાવે છે કે આ ત્રણમાંથી એકનું મૂલ્ય માત્ર એક રૂપિયો છે, એક બીજી પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે અને ત્રીજી પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે। રાજા આશ્ચર્યચકિત થયો। સમાન આકાર પ્રકાર રૂપ રંગ ભાર માં સમાન દેખાતી પૂતળીઓનું આટલું અસમાન મૂલ્ય શા માટે? એણે વેપારીને પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ? ત્યારે વેપારી એમ કહે છે કે હે મહારાજ, તમારી સભામાં ઘણા બધા વિદ્વાન પુરુષો વિરાજે છે, શોભે છે, ઉપસ્થિત છે, તો તમે એને કહો કે સમાન પૂતળીનું આટલું અસમાન મૂલ્ય શા માટે, તેનો ભેદ ઉકેલી દે। રાજાએ બેઠેલા તમામને નિમંત્રણ આપ્યું કે આ કોયડો ઉકેલો, તો કોઈથી આ કામ થયું નહીં।
ત્યારે રાજા એના મંત્રીને આ કામ સોંપે છે કે મંત્રી હવે તમારે આ ભેદ ઉકેલવાનો છે. મંત્રીએ થોડોક સમય માંગ્યો કે કાંઈ વાંધો નહીં. એટલે ત્રણેય પૂતડી લઈ અને મંત્રી પોતાના ઘરે આવે છે. ભૂખ તરસની પરવાહ કર્યા વગર, થાકની પરવાહ કર્યા વગર એ તરત જ ત્રણેય પૂતડીઓનું નિરીક્ષણ કરવા બેસે છે. એક એક પૂતડીને બરાબર રીતે નિરખે છે, પણ છતાંય ક્યાંયથી કઈ એક સમાન છે બધો. એમ કરતા કરતા ખૂબ મહેનતના અંતે એક સળી એના હાથમાં આવે છે મંત્રીના. તો એના કાનમાં, પૂતડીના કાનમાં એક છિદ્ર દેખાયો. ત્રણે ત્રણ પૂતડીના કાનમાં છિદ્ર છે. તો એક પૂતડીના કાનમાં એને છિદ્ર પ્રવેશ, એક પૂતડીના કાનમાં જે છિદ્ર છે એમાં સળી પ્રવેશ આવે છે. તો એ સળી બીજા કાનમાંથી બહાર આવે છે. બીજી પૂતડીના કાનમાં રહેલા છિદ્રમાં સળી પ્રવેશતા આવતા સળી મોઢામાંથી બહાર આવે છે. અને ત્રીજી પૂતડીમાં પરિણામ એ આવ્યું કે કાનમાં જે સળી નાખવામાં આવે છે તે ક્યાંયથી બહાર આવતી નથી. મંત્રી સમજી ગયો. એણે નક્કી કરી લીધું કે કઈ પૂતડીનું મૂલ્ય 1 રૂપિયો છે, કઈ પૂતડીનું મૂલ્ય 1000 રૂપિયા છે અને કઈ પૂતડીનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. બીજા દિવસે ફરી વખત સભા બોલાવવામાં આવી. રાજા આવી ગયા, પેલો વિદેશી પરદેશી વેપારી આવી ગયો. મંત્રીએ કીધું કે આ પૂતડીનું મૂલ્ય 1 રૂપિયો છે, આનું મૂલ્ય, આ બીજીનું મૂલ્ય 1000 રૂપિયા છે અને આ ત્રીજી છે ને એનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. બોલો શું કહેવાનું છે તમારું? ત્યારે પેલો સ્વીકારે છે કે સાચી વાત છે. રાજા વગેરેને કાંઈ આમાં સમજાણું નહીં. એટલે રાજાએ કીધું કે આની કંઈક સ્પષ્ટતા કરો. ત્યારે સ્પષ્ટતા થઈ, ત્યાં પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવ્યું. એક પૂતડીના કાનમાં સળી પ્રવેશતા આવતા બીજા કાનમાંથી બહાર નીકળે આનું મૂલ્ય માત્ર 1 રૂપિયો હોઈ શકે. બીજી પૂતડીના કાનમાં પ્રવેશ આવેલી સળી મુખમાંથી બહાર નીકળે છે, આની કિંમત માત્ર 1000 રૂપિયા હોઈ શકે. અને જ્યારે ત્રીજી પૂતડી છે એના કાનમાં સળી પ્રવેશ આવતા એ ક્યાંયથી બહાર નથી આવતી, પેટમાં જાય છે, આનું મૂલ્ય 1 લાખ રૂપિયા હોઈ શકે. એટલે બધાને સમજાણું. હવે આપણે, આ તો એક વાર્તા છે, પણ આપણે જોજો, આપણે આપણામાંની ઘણી પૂતડીઓ 1 રૂપિયાવાળી હોય છે, ઘણી 1000 રૂપિયાવાળી હોય છે અને ઘણી લાખની કિંમતવાળી હોય છે. કેવી રીતે? તો કે આપણે પણ મોટે ભાગે એક કાને ઘણું સાંભળીએ છીએ, એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખીએ છીએ. આપણામાં કોઈ પરિણામ આપણે લઈ આવતા નથી. ઘણા લોકો એવા હોય છે કાને સાંભળી અને મોઢેથી બોલી નાખે, પરંતુ આંતરિક જે પરિવર્તન આવવું જોઈએ પરિવર્તન એનામાં આવતું નથી. અને ઘણા માણસો એવા હોય છે કે જે કાને સાંભળે છે એ બીજા કાને કાઢતા નથી, મોઢેથી બોલતા પણ નથી, પણ પોતાના જીવનમાં એને ઉતારે છે. આ મૂલ્યવાન લોકો છે, એ ખરેખર મહામાનવો એને કહી શકાય. તો આમાંથી ઉપદેશ આપણે શું મળે છે? આપણે રૂપિયાવાળી પૂતડી નથી બનવાનું, આપણે 1000 રૂપિયાવાળી પૂતડી એ નથી બનવાનું. આપણે જે લાખની કિંમત છે ને એવી પૂતડી, આપણે પણ એક પ્રકારની પૂતડી જ છીએ, કઠપૂતડી છીએ. હવે તો જે કંઈ ભગવાને સરસ આંખો આપી છે, કાન આપ્યા છે, તો સરસ જે કંઈ જોવા જેવું છે જોઈએ, કાનથી સાંભળીએ અને એમાંથી જે કંઈ ઉપદેશાત્મક બાબતો છે એને આપણા જીવનમાં ઉતારીએ અને જીવનમાં ચરિતાર્થ કરવી જોઈએ. આવો ઉપદેશ આ પાઠમાંથી આપણે મળે છે. તો ચાલો એનું ભાષાંતર શરૂ કરીએ. ખાસ તમારી ટેક્સ્ટ બુક 12મા ધોરણની ખુલ્લી રાખો, એમાં 16મો પાઠ સામે રાખો. પહેલો પેરેગ્રાફ, એકદા એટલે એક વાર, એકસ્યામ એટલે એક, નૃપ સભાયામ એટલે રાજાની સભામાં, કશ્ચિત એટલે કોઈક, વૈદેશિક એટલે વિદેશી અથવા પરદેશી, વણિક એટલે વેપારી, સમાગત એટલે આવ્યો.
तस्य पार्श्वे तस्य एटले तेनी पार्श्वे एटले पासे काष्ठमय एटले लाकड़ानी बनावेली सुंदर्य एटले सुंदर कलात्मिका एटले कलात्मक आकारेण एटले आकार प्रकारेण एटले प्रकार भारेण एटले भार रूपेण एटले रूप च एटले अने रागेण एटले रंग थी समाना एटले समान तिस्र एटले त्रण पुतलिका एटले पुतलीओ आसन एटले हद्द राजसभायाम एटले राजसभामा उपस्थित एटले उपस्थित असौ एटले ते वणिक एटले वेपारीए ताहा एटले ते पुतलिका एटले पुतडीओ नृपम एटले राजा ने प्रदर्शयती एटले बताव द्रौपदी एटले राजाए स्व कर कमलयो हो एटले पोताना कर कमलमा गृहित्वा एटले लईने ताहा एटले तेने पश्यती एटले जोवे छे कलात्मिका एटले कलात्मक ताहा एटले तेने नृपते एटले राजानू मन हरंती एटले मन हरी लीधो नृपती एटले राजाए तम एटले ते वणिजम एटले वेपारीनी प्रशंसती एटले प्रशंसा करी च एटले अने स्वकीयाम एटले पोतानी प्रसन्नताम एटले प्रसन्नता प्रकटयती एटले प्रकट करी नृपतिम एटले राजा ने प्रसन्नम एटले प्रसन्न थयेलो दृष्टवा एटले जोईने असौ एटले ते वणिक एटले वेपारीए ताहा एटले तेने क्रेतुम एटले खरीदवा माटे प्रार्थितवान एटले विनंती करी प्रार्थना करी मात्र गुजराती बोलीए छीए एक वार एक राजानी सभामा कोई विदेशी अथवा परदेशी वेपारी आव्यो तेनी पासे लाकड़ानी बनेली सुंदर कलात्मक आकार प्रकार भार रूप अने रंगथी समान त्रण पुतळीओ हती राजसभामां उपस्थित ते वेपारीए ते पुतळीओ नृपम पुतळीओ राजाने बतावी राजाए पोताना कर कमळमां लईने तेने जोई कलात्मक तेने राजानुं मन हरी लीधुं राजा ए ते वेपारीना वखाण कर्या अने पोतानी प्रसन्नता प्रगट करी राजाने प्रसन्न थयेलो जोईने ते वेपारीए तेने खरीदवा माटे प्रार्थना करी अथवा विनंती करी ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ તતઃ એટલે પછી નૃપતિ એટલે રાજાએ વણિજમ એટલે વેપારીને તાસામ એટલે તેનું મૂલ્યમ એટલે મૂલ્ય અથવા કિંમત પૃચ્છતિ એટલે પૂછી તદા એટલે ત્યારે વણિક એટલે વેપારી વદતિ એટલે બોલે છે તિસૃણામ એટલે ત્રણે પુતલિકાનામ એટલે પુતળીઓનું મૂલ્યમ એટલે મૂલ્ય ભિન્નમ ભિન્નમ અસ્તિ એટલે જુદું જુદું છે એકસ્ય એટલે એકનું મૂલ્ય રૂપ્યક માત્રમ એટલે માત્ર એક રૂપિયો છે
ભાષાંતર